नमस्कार, हूँ मित्तुल भाई कंसागरा, डॉक्टर सीडमा थी। हाँ, अपनी साथ ने वेपारी खेडूत एग्रो कोडवाव ना वेपारी छे भाई। आपनो नाम? हार्दिक भाई देलवाड़िया, श्री खेडूत एग्रो सेंटर कोडवाव। ने आपनी साथे खेडूत मित्र छे भाई, तमारू नाम? रमेश भाई बेतर भाई पड़दू। गाम? कोडवाव। तालुको? माळावदर। ने जिल्लो? जूनागढ़। તમે રમેશભાઈ, 1676 કપાસ વાવ્યો છે અને આ 66 નંબર છે? હવે હું 1676 ની વાત કરું, 1676 છેલ્લા કેટલા વર્ષથી વાવો છો? એક્ચ્યુઅલી યાદ નથી, પણ ઘણા વર્ષથી વાવી છે, રિઝલ્ટ સારું છે। દર વર્ષે આને આવી જે રીતના રિઝલ્ટ તમને ઉત્પાદનમાં મળે છે, ને આ વર્ષે તમે 66 વેરાયટી વાવી છે 16 ની, ડોક્ટર ટોલોજી છે, એમાં તમને કેવું લાગ્યું? અને આની પહેલા 74 કરતા પણ 64 વધુ સારું લાગ્યું એમ। 66 કરતા બીજી ગામની વેરાયટી કરતા આમાં સહન કરી લે કરો। આ ડિસેમ્બર મહિનામાં કદાચ છેલ્લો વરસાદ થયો કે ના થયો, આ મહિનામાં 12મા મહિનામાં નથી થયો। પછી તમને ફાલ ફૂલમાં કેવો છેલ્લો વરસાદ તો થયો હતો ને વચમાં, એક પછી ફાલ ફૂલમાં કેવો રિઝલ્ટ મળ્યો? એટલે ખરી જવાની કે બહુ એટલી બધી ફરિયાદ નથી, વાંધો નથી, એટલે ફૂલ ચાલુ સતત ને સતત થાય છે। ને 76 માં તમારું શું કહેવાનું છે? 76 માં થોડુંક આના કરતા ઓછું કરું એમ। આના કરતા ઓછું એટલે ઉત્પાદનમાં ઓછું કે આના કરતા ફાલમાં ઓછું એમ? પણ બધી થોડુંક ઓછું એવું લાગે છે એમ। એટલે ટૂંકમાં અત્યારે આ બે પળા આ પળા પ્રમાણે 66 વેરાયટી અત્યારે અહીંયા સુટેબલ ફરિયાદ આમ આ બહુ રેડી બેસ્ટ લાગે, ને બીજી વેરાયટી કરતા આમાં તમે ઉત્પાદન કેટલું વધારે ધારો, 2 મણ 5 મણ 10 મણ કે ઓછું? એટલે 20% વધારે લાગે એમ। 20% જેવું વધુ લાગે તો મારી એવી ગણતરી છે રમેશભાઈ કે આપણા ખેડૂત મિત્રો તમારા સર્કલમાં સગાવાના હોય તો આ 66 નંબર, 76 નંબર તો બધાને લગભગ ખબર જ છે, ડોક્ટર ઢોલરા સાહેબ વર્ષોથી આવે છે, આ 66 નંબર આપણે વેરાયટી નવી નવી ઓમ જૂની જ છે, પણ આ એરિયા માટે આપણે નવી વેરાયટી છે, એટલે બધાને આની થોડી ભલામણ કરો, મીડિયમ પાકની જાય છે, કારણ કે 4-5 પાણી હોય તો આ વેરાયટી કરવા જેવી છે, એમાં લાંબા પીરિયડ ની એમ કે કહી શકાય કે આ વેરાયટી છે ખરી એમ, એટલે આ વેરાયટી વિશે થોડુંક ભલામણ કરો એટલે મારો આગ્રહ છે। ને વેપારી ભાઈ હાર્દિકભાઈ નું આપણે જીરીક સલાહ સૂચન લઈ લઈએ, તમે શું અત્યારે સમય વેચ્યું છે તો શું તમને લાગ્યું? બધી વેરાયટી અલગ અલગ વેચી હશે તમે, મહાસંગ્રામ વેચ્યું છે, 96 નંબર વેચ્યું હશે, 76 છે, આ 66 છે, એમાં તમને શું આમ ગામની દ્રષ્ટિએ બધી વેરાયટીમાં કોઈ એવું વેરાયટી ખરાબ લાગી હોય તો કહી શકો? ના, મને મારા અંદાજે ને અમારા ગામના તાસીર ઉપર ને મને એવું લાગ્યું છે બધા ગામમાં બીજા બિયારણો હોવાના છે, આ વર્ષના એટલા બધા વરસાદ એની સામે જો ટકી શકી હોય ને તો 66 સોલાર 66 મહાસંગ્રામ 76 કે એની હજી લીલાશ ખુમાશ ને બધું એવરગ્રીન છે, એમાં નીચેથી ખોટી અને ઓલી ગરમી લાગી ગઈ ને અમુક કપાસમાં બહુ ડેમેજ થયા છે, એ પ્રકારનો કોઈ ડેમેજ નથી, નીચે જે બોલની સાઈજ છે એ જ ઉપર સુધી બોલની સાઈજ છે, એટલે એનું ઉત્પાદન એની વીણી પણ 12-12 73 મણની 1666માં 76માં હજી છે, ને હજી પણ એવી ને એવી વીણી આવી શકે એવી શક્યતા મને લાગે છે, એટલે મારા અંદાજે તો ડોક્ટર સાહેબની 76 66 મહાસંગ્રામ બેસ્ટ વેરાયટી છે, એમાં જે આ વખતે 96 નંબર આવી છે એ પણ વાઇવા જેવી ખરી વેરાયટી, એ તમને કહી દો કદાચ 96 નંબરનો તમને અનુભવ થોડીક વહેલી પાકતી જાય છે, કોક ઉતાવળી જાય છે, એટલે ટૂંકમાં કોકને ઓછું પાણી હોય કે બિન પિયત તો એ બધું ભલામણ કરો, તાલે કરી દે પાછું। હા, ચોક્કસ ચોક્કસ, બાકી ઇવરગ્રીન ઓણ આ વર્ષમાં આટલા વરસાદની સામે ટકી શકી હોય તો એ ડોક્ટર ને જ વેરાયટી છે એ હું છાતી ઠોકીને કહું છું। બીજું હાર્દિકભાઈ તમને એક પ્રશ્ન પૂછવા, મારા પર્સનલી હોય કે આ વખતે હીરોનું પ્રમાણ જે રહ્યું છે બધા ગુલાબીનું, તો એવું આ કઈ વેરાયટી? હવે એમાં થોડીક એવી વાતો મળે છે કે ડોક્ટરની વેરાયટી વાવીએ તો આવું થાય તેવું થાય, અમારા ગામમાં ઘણા પ્રશ્ન હતા, પણ એ પ્રશ્નનું મેં એને સોલ્યુશન પણ કરાવ્યું કે ભાઈ સારી વસ્તુ હોય અહીંયા બધા આટા મારતા હોય તો એના માટે તમારે કાંઈ કરવાનું નથી, એના માટે તમારે રેગ્યુલર એને દવા છાંટવાની છે। તમે જે કીધું એને એક ઉદાહરણ આપી દો, જો આ વસ્તુમાં ફાલ ફૂલ આવે થાળીમાં આપણે કઈક હોય તો જમી હગીએ, કઈ વસ્તુ એવી છે? હા, એને સમજી હઈ કા ખેડૂ એક વર્ષ ના વાયવા પાછા આ વર્ષે વાયવા, ને ખેડૂ એ સ્વીકાર્યું કે નાના ઈ વસ્તુ જે કહેતા હતા એ બધી સાચી છે, કે જે છે એ જ છેલ્લે રહેવાનું, એટલે આ આપાતકાલીન પરિસ્થિતિમાં છેલ્લે ડોક્ટર સાહેબનું બિયારણ જ ઊભું રહ્યું, બાકી બધા તો ખરડ મારી ગયા, કોકમાં ફાલ વયો ગયો, કોક રતાઈશ મારી ગયા, કોકને ગુલાબીએ પતાવ્યા, પણ આને જેને રેગ્યુલર છટકાવ ચાલુ રાખ્યા ને એને બહુ બેસ્ટમાં બેસ્ટ એનું જે આજથી 5-10 વર્ષ પહેલાં પરફોર્મન્સ હતું એ જ પરફોર્મન્સ છે, એમાં કોઈ પણ જાતનો કાંઈ ફરક નથી, પૂરેપૂરો કાંઈ વાંધો નહીં। હાર્દિકભાઈ તમારો થેન્ક યુ આભાર, ને રમેશભાઈ તમારો પણ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ।